અમારે એક મિત્ર છે ગભો, ચોથા ગેરમાં પાડી દો ભાઈ મનીષ, આવે છે ને જાય છે ને પ્રસ્તુત છે નહીં સીધું રજુ. અમારા મિત્ર છે ગભો, જો થોડુંક હમશે તો મજા આવશે. ગભાના બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાય ચોંટે અટકે. પેલાના અત્યારના છોકરા 99.99% માર્ક લાવે એની મહેનતથી લાવે, આપણા વખતમાં કાંઈ નહોતું. આજથી 15 વર્ષ પહેલાં શિવડા ટોડે ને સાઈઝથી પાસ થતા અને કુણા રીંગણા લાવ્યો એ મોર બે હતો. પણ અત્યારના છોકરા તમે જોવો એના 1500-2000 સ્કૂલ, એની સ્કૂલ બેગ ના 2500 રૂપિયા હોય. આપણા વખતમાં એ બગલ ઠેલો કહેતા, દફતર કહેતા, આવું કાંઈ નહોતું. એક થેલી હતી લાલ પીળી લીલી 70 ટાકેલી, ભણવા એ લઈ જવાની અને ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની. અમારે એક મિત્ર છે ગભો, ગભા બિચારો આમ આમ ગોફણીઓ કરતો કરતો, ઓ ઉસ્તાદ આમ આવ્યો ને આમ ખંભે દફતર મારેલો ને આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે, ગભો ઉભો રહ્યો. સાહેબે ગભાને એટલું કીધું, ગભા આપણી નિહાલનો બટા 8 વાગ્યાનો ટાઈમ છે, 10-10 વાગે થોડ્યો હોય છે, ક્યારેક વહેલો આવતો જા. ગભો કહી કે હું વહેલો આવું કે મોડો આવું તમારે તમારી રીતે ચાલુ કરી દેવાનું. મારે વાડીએ બેહું પાવા જવું હોય, એ કે સારું બે જા. બેહાડી દીધો તો હજી બે વાર ગયો ને ત્યાં સાહેબ ને યાદ આવી ગયું, ગભા ઉભો રે, થોડીક સલાહ લેતો જ અમારો દીકરો કે હું આ છોકરાઓ હવારમાં 8 વાગ્યાનામાં આવી અને સરસ મજાની તને કહું પ્રાર્થનાઓ બોલે અને સરસ મજાના પ્રભાત્ય બોલે, સરસ મજાના એ શ્લોકો બોલે, ઓમ ભૂર્ભુવત સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ક્યારેક એની હારે બહેન ક્યારેક આવા સંસ્કૃતના શ્લોકો શીખ. ઈ નહીં બને કે કેમ કે ઈ આખો શ્લોક બોલે ને તો ઈ અહીં હું ઓમ ભૂયે જ ભૂગો આ સટકવા હાટુથી મોડો આવો. બે હજાર કીધું પછી વળી પાછું સાહેબ નથી ઉભો રહે બેટા, આ તારે એક પગમાં ધોળો બૂટ છે ને એક પગમાં કાળો બૂટ છે, શું છે આ, ઘેરે બદલતો આવજા. ધકો તાર કે કેમ કે ઘેરે એક ધોળો ને એક કાળું પીડ્યા છે. આ 3 વર્ષનો ગભો થઈ ગયો કે એના બાપુજી મને મારી પાસે લઈને આવ્યા, આ છોકરાને ક્યાંક ધંધે ચડાવી દે ને કાંઈ વાંધો નહીં. અમારે એક મિત્ર છે સુદામા સ્ટેશનરી વાળો રોનક, એને ત્યાં લઈ ગયો. મેં કીધું ભાઈ આ છોકરાને ધંધે ચડાવી દે ને ગભાને, મને કે એનો ઇન્ટરવ્યુ લેવું પડે. મેં લઈ લે તો એ ગઈ રોનકે એ ગભાનો ઇન્ટરવ્યુ લેવો. બોલો ભાઈ તમારું નામ શું? એ કે મારું નામ ગભો. તો એની જેવો જ કોઈક અંદર ક્યાંક સ્ટેશનરીમાં આવી છે, મારું નામ ગભો છે. આપણે બે હરખા ત્યાં અમારી વાળો ગભો કે આપણે બે હરખા ન કહેવાય. કેમ? મારે શાર ગો આવે તારે સ ગો આવે. ગો ગણી લીધા અમારી વાળો ગભો. ઓલા રોનક ને કે પગાર શું છે? એ કે પગાર પછી પેલા તારી આવડત કેવી છે જાણવી જો. આલ્યા 5 ગીતાજી ને 5 રામાયણ આનું સેલિંગ કરતો હોય પછી આ એટલે પગાર નક્કી થઈ જાય. 5 રામાયણ ને 5 ગીતાજી લઈ નીકળી ગયો, 1:30 વાગે ગયો તો 3 વાગે પાછો આવીને કે લાવો 5 ગીતાજી અને 5 રામાયણ. કે ઓલું ક્યાં? એ કે એનું સેલિંગ કરી નાખ્યું. એ કે આ મેં આખો દી દુકાન ખોલીને બે છે, એક માણા ન થતો, તું કલાકમાં મોણો બોલે. હવે એમાં શું મોણો બોલો હોય છે? એ કે તારો 15,000 પગાર નક્કી મારો ભાઈ, એટલું તો કે કઈ રીતે શેલિંગ કર્યું? કે ભર બપોર વસળે હાથમાળની બિલ્ડિંગ સડી ગયો, બેરડો દબાયો, દરવાજો ખુલ્યો, આખું સોળતા સોળતા આવ્યા, હું છે રાડ્યું નાખોમાં. આ ગીતાજી છે અને આ રામાયણ છે, વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? એટલે જો મજા આવે ને, કેવું ન પડે અમુક જગ્યાએ.